સુરતના પાંડેસરામાં 28 વર્ષીય યુવકનું હાર્ટએટેકથી મોત થયું. વડોદ ગામમાં રહેતા રવિમોહનને છાતીમાં દુખાવો થયો હતો. સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા. સારવાર મળે તે પહેલા જ તબીબે યુવકને મૃત જાહેર કર્યો. યુવકને કોઈપણ પ્રકારની ગંભીર બીમારી ન હતી. અચાનક છાતીમાં દુખાવો થયા બાદ મોત નિપજતા પરિવારમાં શોકનો માહોલ. પાંડેસરામાં પોલીસે મૃતદેહ પીએમ અર્થે મોકલી કાર્યવાહી હાથ ધરી. શૈલેષ ત્રિવેદી ફોનલાઇન પર જોડાયેલા છે. શૈલેષ, સુરતના પાંડેસરામાં 28 વર્ષીય યુવકને હાર્ટએટેક આવ્યો, મૃત્યુ થયું છે, વધુ વિગતો. સુરતના પાંડેસરા વડોદ ગામની આ ઘટના સામે આવી છે, જેમાં 28 વર્ષીય યુવાન રવિ મોહન છે તેને અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. તેને તાબડતોબ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, પરંતુ તેને પરત પરના તબીબોએ મૃત જાહેર કર્યો હતો. કોઈ ગંભીર પ્રકારની બીમારી ન હોવાનું પરિવારજનો જણાવી રહ્યા છે અને આકસ્મિક રીતે તેને આ દુખાવો ઉપડ્યો હતો અને ત્યારબાદ તેનું નિધન થયું છે. હાલ તો પોલીસે રવિ મોહનનો જે મૃતદેહ છે તેને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો છે. જી વિવેક, આભાર તમામ વિગતો માટે.